जूनागढ़ में जे आग फाटवानी घटना बनी छे तेमा 3 कलाक में 15 इंच जेटलो वरसाद पड्यो ना स्थिति जोई रह्या छो। आ छे जूनागढ़ नो रायजी बाग विस्तार जे पोस विस्तार छे अने रीच विस्तार छे। आ विस्तार नी अंदर जे रमकड़ानी माफक जे गाड़ियों तणाती हती आप जे दृश्य सोशल मीडिया में चलता था ए आ प्रमाणे अहीं आप जोई रह्या छो के 3 गाड़ी एक उपर एक चढ़ी गई छे अने अत्यारे लोको पोताना घरमांथी कादव कीचड़ काढ़ी रह्या छे। લોકો પોતાનો જે ઘરવખરીનો સામાન છે ખરાબ થઈ ગયો છે એ કાઢી રહ્યા છે। ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે ભાઈ, તેમની સાથે શું આપનો પરિચય? મારું નામ ભાવેશ મેઘાણી છે, હું શેરી નંબર 7માં અહીંયા રહું છું। શું ભાઈનું તો આખી વાત કરો, આજે વરસાદ ફૂલ વરસાદના કારણે ફૂલ વરસાદ એટલો હતો કે પાછળની સાઈડેથી દિવાલ તૂટી ગઈ હતી પાણીના ટકા પાસેથી, એટલો ફોર્સ આવ્યો એટલે કોઈને ખબર જ ન પડી કે શું થયું। એટલી વારમાં એટલું પાણી આવી ગયું હતું, એટલું પાણીના હિસાબે બાકી બધી કારો તણાઈને જેમ રમકડાની જેમ કારો બધી તણાઈને આવી ગઈ હતી એટલે બધાની કારો પલળીને પાણી રમકડાની જેમ જઈ રહી હતી પાણીમાં અને બધાની કાર એને એકબીજા ઉપર ચડી ગઈ હતી। આપ જોઈ રહ્યા છો તમે કે આ એક બધી એકબીજા ઉપર કાર ચડી ગઈ છે, પહેલી કાર પાછળની કાર બધી કાર આ બાજુ આવી ગઈ હતી, દિવાલ તૂટી ગઈ પાછળની સાઈડની દિવાલ તૂટી ગઈ, બધું પાણી અહીંથી આવવા ચાલુ થઈ ગયું, ડબલ લાઈન પાણી ચાલુ થઈ ગયું વરસાદ ચાલુ થઈ ગયો, ડબલ વરસાદ ચાલુ થઈ ગયો હતો। આ બધી મુશ્કેલીના કારણે અમે આ બધું વેઠવી રહ્યા છીએ અને અમે રાયજીનગર શેરી નંબર 7ના રહેવાસીઓ છીએ। અહીંયા કાલના જે વાતાવરણના હિસાબે પૂરની જેવી સ્થિતિ સર્જાઈ હતી એમાં 3-4 દિવાલો પ્લોટની તૂટી ગઈ છે અને આખી શેરીમાં હાલી શકાય એવી પરિસ્થિતિ નથી અને સફાઈ માટે હજી સુધી કોઈ આવી શક્યું નથી। વહીવટીતંત્રને અમને અમારી અરજ છે કે સફાઈવાળાઓને મોકલે જેથી કરીને રોગચાળો ન થાય અને આ બધી ગારો ગંદકી દૂર થાય અને રાહત અમને આપે થોડું, અને બહુ બધું ત્યાં નુકસાન થયેલું છે, ઘરમાં પાણી ઘૂસી આવી ગયા હતા અને એ પણ હજી તો અડધાના તો સાફ થયા નથી, અમુક લોકો હજી એ કામ ચાલે જ છે, એટલે વહેલી તકે અમારી આ સફાઈ શેરીની થાય એવી અમારી અરજી। અને અહીંયા લાઇટનો થાંભલો જે વળી ગયો છે ને એ રિપેર કરે તો આ બધી ગાડી નીકળી શકે અને પછી લાઇટ થોડાક માટે રિપેર થઈ જાય તો વ્યવસ્થિત, લાઇટ તો છે જ બેન। પાણી એવું ત્યારે પરિસ્થિતિ કેવી હતી? પાણી આવ્યું ત્યારે એમ થતું હતું કે પૂર છે આખું, ખબર જ નથી કે ક્યાં આવ્યું ને કેટલું આવ્યું, માણસો એટલા બધા ડરી ગયા હતા અને ઉપર ગયા કે એની કોઈ વર્ણન જ ન થઈ શકે એમ, એટલું પાણી હતું કે એનું કોઈ વર્ણન જ ન થઈ શકે। ગાડી રાત કેવી રીતે વિતાવી બધાએ? બસ આ ઘરમાં ને ઉપર ને જાગતા એમ બધા બહારથી ટિફિનો મંગાવીને જઈમાં અને આવું બધું કર્યું, બહુ નુકસાની ગઈ છે। અહીંયા કઈ રીતે પાણી આવ્યું? આખી વાત પાણી આગળ કાળવો ફૂલ હતો ત્યાંથી પાણી આવ્યું, દિવાલ તૂટી 3 નંબરની શેરીમાં અને ત્યાંથી બધું 7 નંબરને 5 નંબરને 6 નંબરને બધેમાં પાણી આવી ગયું છે અને કારો તણાતી હતી એટલા પથરા એવા ભેગા અને બહુ નુકસાની ગઈ છે, અતિશય નુકસાની છે અને ગાડીઓ તો પાણીમાં એટલી તડતી હતી તો વાત પૂછવામાં, બધા ઘરવખરી બધી તણાઈને આવતી હતી અને જાજી નુકસાની હે, ગાડી તમે જોઈ શકો છો 3-4 ગાડીઓ આવી ગયેલી છે। ખૂબ ખૂબ આભાર આપનો, આ હતા અહીંના સ્થાનિક લોકો અને તેમની જે વ્યથા છે ત્યાં વર્ણવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતની એક ઉપર એક 3 કાર જે છે ચડી ગઈ છે, આવા દ્રશ્યો તો શેરીઓમાં જોવા મળી રહ્યા છે જૂનાગઢની અંદર। અત્યારે રાહત અને બચાવની કામગીરી અત્યારે ચાલી રહી છે અને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કારણ કે આગામી કલાકોમાં હજી વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે, એટલે જૂનાગઢ કલેક્ટર અને પોલીસ તરફથી અત્યારે સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે અને મહાનગરપાલિકાની જે મશીનરી છે અત્યારે લોકોને મદદ કરી રહી છે। અનિપ ખોખર, જૂનાગઢ।